આજે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની લોકસુનાવણી 18/12/2023 ના રોજ 11 કલાકે ચાલુ થઈ હતી અને સુનાવણીમાં લગભગ આજુબાજુના 20-25 ગામના માણસો હતા. ઠીક છે, કોઈ પણ કંપનીની સુનાવણી હોય ત્યાં બે પાસા હોય, પણ આજના પાસા પ્રસંગે હું તમને જણાવું અને તમે પણ બધું જોયું સાંભળ્યું અને તમે રેકોર્ડિંગ પણ કર્યું, પત્રકાર છો, મારાથી હોશિયાર છો, લગભગ મને મગજમાં એવું લાગ્યું કે ક્યાંય વિરોધ જેવું દેખાણું નથી. બધા લોકો બીકેડી કંપનીના સમર્થનમાં હતા. મારાથી પહેલા લોક સુનાવણીમાં બીકેડીના અધિકારીઓ પણ જણાવ્યું કે હાલે જે જૂનો પ્લાન્ટ છે, જૂનો પ્રોજેક્ટ છે, એમાં પણ 5,000 લોકોને રોજગારી મળી રહી છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે બજારા મજૂર વર્ગ છે, જે બારે કામ નથી કરી શકતા, ઉંમરવાળા છે, એને પણ બીકેટી રોજગારી આપી રહી છે અને ફૂલ વેતનથી આપી રહી છે. બીકેટી જેટલું વેતન કોઈ પણ કંપની કચ્છમાં ગુજરાતમાં આપતી નથી મને ખ્યાલ છે ત્યાં સુધી. પછી નવો પ્રોજેક્ટ જે ચાલુ થશે, નવા પ્રોજેક્ટ ચાલુ થવાથી 21,000 રોજગારીની તકો ઊભી થશે. તો બીકેટી કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે ભાઈ 21,000 રોજગારીમાંથી જે પણ મિનિમમ આપણે સ્થાનિક લોકોને લેશું અને સ્થાનિક લોકોને જે કામ કરી શકતો હોય એની ગ્રેજ્યુએટી પ્રમાણે આપણે એને ડાયરેક્ટ કંપનીમાં, ઇનડાયરેક્ટ પેટા કોન્ટ્રાક્ટમાં, એટલે આપણે કંપનીમાં પણ આભારી રહીએ કે આવો મોટો પ્રોજેક્ટ આવી રહ્યો છે, ખાસ કરીને મારા ગામમાં, તો હું બીકેટી કંપનીનો આભારી છું. સાહેબ, એવું ન હોય, કોઈ પણ અધિકારી પાસે જવાબ ન હોય એ શક્ય જ નથી. દરેક અધિકારી પોતાની રીતે જવાબ આપતા હોય, પણ હું તમને જે એક પ્રશ્ન કરું છું કે હું તમને પત્રકાર વિશે 12 નો પ્રશ્ન કરું, તમે મને શું જવાબ આપો? હું તમને એમ કહું કે આ ભાઈને નથી ઓળખતા, તો આ ભાઈના છોકરી છોકરા કુટુંબમાં કેટલા છે, તમે શું જવાબ દેશો મને? એ વિષય 12ની વસ્તુ છે. એ વિષય પર્યાવરણમાં સાહેબે બધાએ જવાબ આપ્યા અને પર્યાવરણ તરફથી કોઈ પણ જાતનું નુકસાન થયું નથી અને બીકેટી કંપની ઉપર અમને પૂરો ભરોસો, ક્યારે કોઈ દિવસ પર્યાવરણને અનુલક્ષીને કોઈ ખરાબ નિર્ણય લઈ લે અને આખી આજુબાજુને 20 ગામની પ્રજા પર્યાવરણને સરાવે છે અને વૃક્ષોના રોપણ પણ થયા છે અને પદ્ધર ગામમાં પણ વૃક્ષનું રોપણ કરેલું છે, નાડાપામાં પણ કરેલું છે, પર્યાવરણનો કોઈ પ્રશ્ન જ નથી. પર્યાવરણની રીતે બીકેટી મારા કરતા તમારા કરતા વધારે જાગૃત છે અને જાગૃત છે એનું પરિણામ તમે લીલોતરી પણ જોઈ શકો છો અને આજુબાજુનો વિસ્તાર પણ જોઈ શકો છો, ક્યાંય રજ કણ કાંઈ દેખાતું નથી. ટેક્સ બાબતમાં એવું છે કે ટેક્સ નથી ભરવામાં એ વાત જ નથી આવી. મુદ્દામાં એવું કહેવામાં આવ્યું કે ટેક્સ ભરવામાં આવ્યો નથી. એ અધિકારી અને પંચાયતનો વિષય છે, એ પંચાયત અને અધિકારી બેઠક કરવામાં આવશે ત્યારે એ વિષય સોલ્વ કરવામાં આવશે એવું બીકેટીના અધિકારીએ કીધું. સાહેબ, ખેડૂતની જમીન હોય તો કોઈ દિવસ બીકેટી લે નહીં અને એ વિષય છે, એ વિષય મારા મગજ બહારની છે. શું છે એમાં હું અજાણ છું, એટલે હું તમને કઈ નથી, હું અજાણ છું, કઈ ના કહી ના શકું. ખાસ રજૂઆતો આવી જ નથી, કોઈ રજૂઆતો ખાસ નથી આવી મારા ધ્યાનમાં નથી.